ભાવનગર મીડિયા, હું છું અશોકભાઈ પંચાસરા, કામરેજ સુરત. પાસોદરાની અંદર સાલિગ્રામ સોસાયટીની અંદર કાયદા કથાનું આયોજન આજે ફક્ત ગુજરાત ખાતે આ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે, જેની લાઈવ તમે અત્યારે જોઈ શકશો. તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તેની ગ્રાન્ટ કઈ રીતે આવે છે સરકારમાંથી, કઈ રીતે વપરાય છે, તેમજ એની પાસે પંચાયત પાસે કઈ રીતે કામ કરાવવા, એની તમામ માહિતી આપતો આ કાયદા કથાનું એક મોટું આયોજન કરેલું છે. તો આવો નિહાળીએ કાયદા કથાનું આયોજન. ધવલ પટેલ સાહેબ ને રજૂઆત કરી, રજૂઆત કરી એટલે સાહેબે પ્રાંત અધિકારી ને મોકલ્યા જાની સાહેબ ને, અને કીધું આટલા બેઠેલા વ્યક્તિ હાન થાય તો હાઈ દાખલા પહેલા હુકમ કરી એનો જવાબ આપો. તત્કાલ ધોની મેડમ ની બદલી કરી નાખી, મામલતદાર ની પૂર્ણા માં નાખી દીધા એને. યાન કે પ્રજાપતિ સાહેબ ને પટેલ હતા એ બે સાહેબ ને યાન નાખ્યા, ડેપ્યુટી મામલતદાર બે કર્યા. બે કર્યા પછી હવાર થી હાન લીધી માં કેટલા દાખલા કરતા હશે કયો જરા ખાઈ કપટાડવા વાળા. લખી દેવી જા તમારો નંબર આટલો છે, આટલા વાગે આવ્યો, બે વાગે લાગે ઘરે ખાઈ પી આનંદ કરો ને વાંચી નાવો. અને રાત્રે 12 વાગ્યા સુધી મામા પૂણા આપણે મોટો વિસ્તાર અને એની એક જ ઝોન તો કયો, ત્યારે પછી ઓલી સરદાર સ્મૃતિ ભવન છે ને એની સામે ચોપાટી, ચોપાટીની પાછળ ત્યાં આપણા બધા ભાઈઓ એના પપ્પાને લઈ 7 વાગ્યાના હોય જાય સવારે ટોકન આપે. અને એ મામલતદાર તલાટી ડેપ્યુટી મામલતદાર હાન થાય ને તો 60 દાખલા કરતા, કેટલા 60 આખા 60 હો, અને આખી રાતમાં 1000 જણા રાતે સૂતા હોય એનો વારો આવે નહીં. પછી બીજે દી રાત્રે પેલો વારો આવે એટલે ગોરલું લઈને જાય, પાછા 6 વાગ્યા મને વહુ જાય, બોલો હીરા કરીને આવે, ટિફિન મૂકી ખાય પીને ગાય કા પાછો એ જઈને પેલો બે જાય. એમાં એક દિવસ એક વિદ્યાર્થીનો ફોન આવ્યો, ઝઘડો થયો કારણ કે સેટિંગ નું કામ હાલતું હોય ને, એ કે આમ થયું છે તમે આવો ને. એટલે અમે ગયા, અહીંયા ગયા એટલે અમે જોયું જાણ્યું છોકરાને નાખ્યા ગાડીમાં, ભારત સરકાર પંચવર્ષીય આયોજન કરે કે આગલા 5 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે, રોડ રસ્તા ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ગામડાઓમાં શું કરવાનું છે એ આયોજન પરથી ભારત સરકાર રૂપિયા ફાળવે માથા દીઠ. એમાં 4000 લોકોની જો વસ્તી હોય ગામડામાં, લમછમ આંકડો છે, તો 16-17 લાખ રૂપિયા વર્ષે ગ્રાન્ટ આવે. કેટલી ખબર છે કોઈને? 14માં નાણા પંચમાં આટલી ગ્રાન્ટ આવે, માથા દીઠ ગ્રાન્ટ આપે છે સરકાર. પર હેડ રૂપિયા નક્કી કરેલા છે સરકારે કે જે ગામમાં આટલી વસ્તી હોય તો એક માથા દીઠ આટલા માટે આટલા માટે આટલા. કેટલા લોકોને ખબર છે ગ્રામ પંચાયતમાં આટલી ગ્રાન્ટ આવે છે? દેતો હોય તો ત્યાં સુધી જો પાણી ન પહોંચ્યું હોય તો આપણે અવાજ ઉઠાવીને અથવા પત્ર લખીને આપણે એને જાણ કરી દેવાનું હોય છે કે ભાઈ અમે રહેવા આવી ગયા છે તો એ પાણીની વ્યવસ્થા કરો હવે. અને સાથે સાથે આપણે ગામડાઓમાં જેટલા બી રસ્તા બનાવવાનું હોય છે, પાકા રસ્તા બનાવવાની જવાબદારી પણ પંચાયતનું છે. અને અમે અત્યારે સીધા સીધા ત્યાંથી સિટીમાંથી બહાર નીકળ્યા ને તે રસ્તા ઉપર સીધા સીધા આગળ જતું રહ્યું, કારણ કે કાચો રસ્તો છે તો આ નહીં હોય એમ, કદાચ આ કોઈ ફાર્મ હાઉસમાં જતો હોય કે એવું અમે માનીને આગળ નીકળી ગયા. અને પછી ખબર પડી આપણે બહુ આગળ નીકળી ગયા છે ને તો પાછા આવો, રિટર્ન આવીને પછી અંદર આવ્યા તો ખબર પડી આ તો કાચા રસ્તા આપણે આ પંચાયતમાં છે. તો શેના માટે એટલી મોટી સંખ્યામાં વસ્તી હોય ને અહીંયા જો આપણે રહેતા હોય, આજુબાજુમાં ઘણા બધા એપાર્ટમેન્ટો હોય, જો રસ્તો આવી રીતે જો હોય તો એને ખામી, એને તકલીફ કે એને જવાબદાર બધો આપણે જ છીએ. કે વિરોધ કરશું તો નહીં ભળીએ, અથવા વિરોધ નહીં કરીએ તો આપણે ભળવાના છીએ. પરંતુ આજ દિન સુધી
કોઈએ સાચી માહિતી નેતાઓએ લોકોને પહોંચાડી નથી. જે આજે ગ્રામ પંચાયતની સભાઓ ક્યારેય થઈ નથી. શરૂઆત સંજયભાઈ રાદડિયા અને શાલીગ્રામ સોસાયટીએ કરી છે, તો ખૂબ ખૂબ અભિનંદન કે આવીને આવી શરૂઆત કાયમી માટે બની રહે. જે કાર્યક્રમની રૂપરેખા લઈને ગોપાલભાઈ ઇટાલિયા, સંજયભાઈ સંજય ઇજાવા, સંજયભાઈ રાદડિયા, વિશાલભાઈ વસોયા અને પોતે લઈને આવ્યા છે, જે આપને એવું જ્ઞાન આપશે કે તમે ઘરે બેઠા સોશિયલ મીડિયામાં તો લોકો બહુ જ વાતો કરે છે કે આમ કરવું છે, આમ વોટ દેવા છે, આમ નથી દેવા, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો ભૂલી જાય છે કે વોટ આપણે કોને દઈ રહ્યા છે, કયા પક્ષમાં દેવા ન દેવા એની વાત નથી કરવા આવ્યા. પણ મેળવી શકે એ માટેના અમે અવિરત પ્રયત્નો કરીએ છીએ. બે ત્રણ વસ્તુઓ પણ હું છેલ્લા 4-5 વર્ષથી વધારે ભાર આપું છું. એમાં ગોપાલભાઈ જે કંઈ પણ માહિતી આપી તમને, કદાચ તમે જઈને ઊભા રહેશો તે માહિતી એમ ડાયરેક્ટ ન આપે. સરકારમાં એક કાયદો છે, RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આ કાયદાનો અમે મફત સેમિનાર આપી, આ જેમ ગોપાલભાઈ અને સંજયભાઈ જે રીતનું આયોજન કર્યું છે એવી રીતે અમે વર્ષોથી મફતનું આયોજન કરીએ. આજે તો સંજયભાઈનું સાઉન્ડ હશે, આ બધું હશે. જ્યારે તમે લોકો કહે છો જે અમે સેમિનાર કરીએ તે બધી જ વસ્તુ અમે લોકો લઈને આવીએ, ખાલી તમારે બેસવાનું જ હોય. તમામ વસ્તુ અમે લોકો લઈને આવીએ, RTEના અને RTIના સેમિનારો કરીએ છીએ. એક બીજો કાયદો છે RTE, રાઇટ ટુ એજ્યુકેશન. મફત શિક્ષણનો અધિકાર છે દરેક ગરીબ બાળક હોય એને. હવે બધાને એમ થાય મફત શિક્ષણ એટલે શું, સરકારી શાળામાં જાઓ, આ જ છે ને? સરકારી શાળામાં જ મફત શિક્ષણ મળે કે પ્રાઇવેટમાં મળે? પ્રાઇવેટમાં પણ મળે. આ નથી ખબર એટલે જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવે તો એને પણ ગ્રાન્ટ વાપરવા મળે છે. બહુ સમજવા જેવી વાત તો લગભગ કોઈને નહીં ખબર હોય આ બધી. ત્યાર પછી જિલ્લા પંચાયતનું સ્વભંડોળમાંથી ગ્રામ પંચાયતોને પૈસા આપવામાં આવે છે વાપરવા. જિલ્લા પંચાયત દ્વારા જે કાંઈ વેરાઓ ઉઘરાવવામાં આવે એ આખા જિલ્લાનું જે કલેક્શન થયું હોય એને તાલુકાવાર વેચવામાં આવે, તાલુકામાંથી ગામડામાં એ પૈસા ગ્રાન્ટ તરીકે આપવામાં આવે છે. એને જિલ્લા પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટ કહેવાય. એટલે કુલ કેટલી થઈ? સાંસદ સભ્ય, ધારાસભ્ય, રાજ્યસભા સભ્ય, જિલ્લા સભ્ય અને જિલ્લા પંચાયત સ્વભંડોળ. આ શબ્દ ક્યારે સાંભળ્યા હતા કોઈએ? સ્વભંડોળ સાચું કહો, હાથ ઊંચો કરજો, હાથ ઊંચો કરો જેને સાંભળ્યો હોય. નલ ની લંગત એવું કોઈ સાંભળેલું? હાથ ઊંચો કરો સાંભળ્યું હોય, શરમમાં ન રહેતા. ગ્રામ પંચાયતનું અને તાલુકા પંચાયતનું પોતાનું સ્વભંડોળ હોય. ગ્રામ પંચાયત દ્વારા જે વેરા ઉઘરાવવામાં આવે એ વેરામાંથી ગ્રામ પંચાયતને જે કાંઈ આવક થાય, તાલુકા પંચાયતને જે આવક થાય એ પણ ગામડાઓમાં આપવામાં આવે છે.